તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોવાના છે કે માપ કેવી રીતે લેવું તો ઘણી કોમેન્ટ આવેલી હતી કે માપ કેવી રીતે લેવું તે શીખવાડો તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે માપ પરફેક્ટ માપ કેવી રીતે લેવું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે માપ લેતી વખતે બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે વસ્તુ પેલી પેલા એ હું તમને જાણકારી આપી દઉં તો સૌથી પહેલા આપણે જે જેનું માપ લઈએ છીએ તેને આપણે સ્ટ્રેટ ઊભું રહેવાનું કહેવાનું છે એમ ઊભું રહેવાનું નથી કહેવાનું જો એમ ઉભા રહેશે તો લંબાઈ ઓલરેડી બે થી ત્રણ ઇંચ ટૂંકી થઈ જશે તો પછી જ્યારે તમે માપ લેશો ત્યારે છત્રીસ ની લંબાઈ થશે અને જ્યારે એ પહેરશે ત્યારે જોશે તો તેત્રીસ ની લંબાઈ હશે તો એ વસ્તુ ખાસ ધ્યાન રહે બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે માપ લેતા હોય ત્યારે જેની બોડી છે આ રીતે હોવી જોઈએ એમ ઊભી જશે તો આ જે ભાગ છે તેનું માપ બરાબર નહી લઈ શકો તો એનું પણ ખાસ ધ્યાન રાખે કારણ કે આ રીતે ઉભશે તો આ જે આર્મોલ ભાગ છે બોડીનો ભાગ જે શોલ્ડરનો ભાગ છે આખો ખુલી જશે એમ હશે તો આર્મોલ ભાગ આખો પેક થઈ જશે તો તમને તકલીફ પડશે માપ લેવામાં તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લેવાનું છે તો લંબાઈનું માપ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટ્રેટ ઊભું રહેવાનું છે તો આ રીતે લંબાઈનું અહીંયા જે શોલ્ડરનો જોઈન્ટ આવે છે ત્યાંથી આપણે લંબાઈનું માપ લેવાનું છે અને આ રીતે જેટલી લાંબી કરવી હોય તેને પૂછી લેવાનું કેટલું લંબાઈ જોઈએ છે એ પ્રમાણે આપણે લંબાઈ રાખી દેવાની આમાં આપણે શોર્ટ છે પાંત્રીસની જ લંબાઈ છે તો આપણે જેટલી લંબાઈ રાખવી હોય એટલી આપણે રાખી દેવાની હવે આપણે ચેસ્ટ નું જોઈએ છાતી કમર અને સીટ નું માપ કેવી રીતે લેવાનું આર્મલ નું અને બાયનું માપ કેવી રીતે લેવાનું તો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે ચેસ્ટ નું માપ લઈ લઈએ તો ચેસ્ટ નું માપ આ રીતે લઈ લેવાનું ચેસ્ટ નું માપ લેતી વખતે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આ જે ચેસ્ટ નું માપ લે છે તેમાં આ આ રીતે આમ વધારે ખેંચવાનું પણ નથી અને આ આ જે છે તે આમ લૂઝ પણ રહેવું ન જોઈએ એકદમ પરફેક્ટ માપ લેવાનું અહીંયાથી આ રીતે તો આ બત્રીસ ઇંચ આવે છે તો આ જ લેવાનું સાડા એકત્રીસ પણ નહીં કરવાનું અને થોડુંક લૂઝ રાખીને સાડા બત્રીસ પણ નહીં કરવાનું તો એ ખાસ ધ્યાન રહે પણ હવે જે આ કમરનું માપ આપણે લઈએ છીએ તો આ કમરનું માપ આપણે જોઈએ તો આ પચીસ ઇંચ આવે છે તો આ પચીસ ઇંચ સિમ્પલ આવે છે તો આપણે ખેંચીને જેટલું વધારે ખેંચાય એટલું ખેંચી એકદમ નથી ખેંચવાનું એટલે મીડિયમ થોડુંક ખેંચવાનું છે એટલે સાડા ચોવીસ કરી દેવાનું થોડું ઘણું ખેંચી લેવાનું કમરમાં કારણ કે કમરમાં વધારે ફિટિંગ હોય છે અને છાતીનો જે ભાગ હોય છે ત્યાં વધારે ફિટિંગ નથી હોતું તો હવે આ સીટનો ભાગ છે તો સીટનો ભાગ આપણે જોઈ લેવાનો આ છત્રીસ ઇંચ આવે છે તો છત્રીસ ઇંચ રાખી દેવાનું અને એક ઇંચનું રૂઝિંગ છોડવાનું આ સીટમાં આવી રીતે વધારે ખેંચવાનું નથી જો વધારે ખેંચશો તો સીટ

અને જો ટૂંકી બાયનું નું માપ લેવું હોય તો આ રીતે તો બાયનું માપ લેવું હોય તો અહીંયાથી જ આ રીતે લઈ લેવાનું કેટલા ઇંચની આ ત્રણ ઇંચની સ્લીવ છે તો આ ઇંચ આપણે આપણે રાખી પૂછી લેવાનું કસ્ટમરને કે કેટલા ઇંચની જોઈએ છે ચાર ઇંચની જોતી હોય તો અહીંયા ચાર ઇંચ રાખી દેવાનું અને અહીંયા જે આપણે માપ લઈએ છે તે એકદમ સિમ્પલ આ જેટલું થાય એટલું આ દસ ઇંચ થાય છે તો દસ ઇંચ રાખી દેવાનું અને આર્મોલ નો ભાગ જે છે તે આપણે અહીંયાથી આવી રીતે માપી લેવાનું તો આર્મોલનો જે ભાગ આપણે આ રીતે રાખ્યો છે તો ભાગમાં જરાક પણ આપણે ક્યાંયથી ખેંચવાનું નથી અને આ જે ભાગ છે હાથ એ જ રાખવાનો અને આ રીતે સિમ્પલી આનું આર્મોલ આવે છે ચૌદ ઇંચનો તો આપણે ચૌદ ઇંચનો જ આર્મોલ રાખી દેવાનો છે એમાં કંઈ ફેરફાર નથી કરવાનું કટિંગ કરતી વખતે પણ ચૌદ ઇંચ જ આવશે તો એ ખાસ ધ્યાન રહી અને બીજી વાત હવે આ જે બા સ્લીવનું માપ થઈ ગયું છે તો આપણે આ બતાવ્યું અહીંયા કે લાંબી બાયનું હોય તો આ રીતે અહીંયાથી માપ લઈ લેવાનું સિમ્પલ અને જો ટૂંકી બાયનું હોય તો આ રીતે અહીંયાથી લઈ લેવાનું તો આ બંને સ્લીવનું માપ પણ મેં તમને બતાવી દીધું છે તો હવે ગળાનું માપ કેવી રીતે લેવું એ બતાવી દો ઘણા લોકો ગળાનું માપ આમ સીધું માપે છે પણ આપણે સીધું નથી માપતા ગળાનું માપ હંમેશા ક્રોસમાં જ આ રીતે માપવાનું અને જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે પણ આપણે ક્રોસ માચ કરીએ છીએ તો એ ખાસ ધ્યાન રહે તો આ રીતે આપણે માપ લઈ લઈએ જ્યાંથી આ જે શોલ્ડરનો જોઈન્ટ આવે છે ત્યાંથી જ આપણે માપવાનું છે તો આ સવા સાત ઇંચનું ગળું છે તો આપણે કસ્ટમરને પૂછી લેવાનું કે તમારે કેટલા ઇંચનું ગળું જોઈએ છે ઘણા લો ગળું પહેરતા હોય ઘણું ઘણા ઉપર પણ પહેરતા હોય તો જો લો પહેરતા હોય તો સાડા સાત આઠ ઇંચ નું કરી શકાય જો હોય તો અથવા રાખી શકાય તો આપણે આપણે પૂછી લઈએ દરેક કસ્ટમર અલગ અલગ રીતે પહેરતા હોય છે તો દરેક અલગ અલગ રીતે આપણે પૂછી લેવાનું કે કેટલું નું તમે પહેરો છો ગળું તો એ રીતે આપણે માપ લેવાનું ભૂલવાનું નથી હવે આપણે શોલ્ડરનું અને પાછળના ગળાનું માપ લેવાનું છે તો ચાલો જોઈએ તો આ પાછળના ગળું જે રાખી દેવાનું બંધ માપ લેવાનું છે તો એ પણ સેમ ટુ સેમ શોલ્ડર નો જ્યાંથી જોઈન્ટ હોય ત્યાંથી આવી રીતે માપ લઈ લેવાનું આ જે મિડલ આવે અહીંયા આમાં ચેન નાખેલી છે તો ચેનનું જે મિડલ હોય ત્યાં સુધીનું માપ લેવાનું આમાં સાડા સાત ઇંચ નું છે તો આપણે સાડા સાત ઇંચનું ગળું રાખી દેવાનું અને જો લો પહેરતા હોય તો આપણે પૂછી લેવાનું કે કેટલું લો પહેરો છો જો લો પહેરતા હોય તો સાડા આઠ અથવા નવ પણ કરી શકાય પણ એ કટિંગ કરતી વખતે પછી ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે શોલ્ડર ન ઉતરે કારણ કે પછી શોલ્ડર થોડોક તમારે નાનો કટિંગ કરવો પડશે હવે આપણે શોલ્ડરનું માપ લઈ લઈએ તો શોલ્ડરનું માપ જે અહીંયાનું જોઈન્ટ આવે છે આ બે જોઈન્ટ આવે છે ત્યાંથી લઈ લેવાનું તો શોલ્ડરનું માપ આમાં ચૌદ ઇંચનું છે તો આમાં આપણે ચૌદ ઇંચનું રાખીએ છીએ બાકી જો વધારે હોય તો ઘણાને પંદર ઇંચનો પણ શોલ્ડર હોય અને સોળ ઇંચનો પણ શોલ્ડર હોય તો એ આપણે માપના હિસાબે જોઈ લેવાનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે જોઈન્ટ આવે છે ત્યાંથી જ માપ લેવાનું ઘણી વખત આપણે માપ લેતી વખતે જો સામે સાડી પહેરેલી હોય તો ઘણા લોકોને કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ રીતે માપ લેવું કારણ કે સાડીમાં જે બ્લાઉઝ પહેરેલું હોય એમાં બહુ વધારે બ્રોડ ગળું હોય એમાં ગળું અહીંયાથી શરૂઆત થાય અને અહીંયા સુધી એનો જે મુંડાનો ભાગ છે તે આવે તો આપણે તો માપ જે રીતે ડ્રેસનું લેતા હોય એ જ રીતે લેવાનું છે ભલે અહીંયા એનો જોઈન્ટ હોય બાંય લગાવવાનો પણ આપણે તો અહીંયાથી જ શોલ્ડરનું માપ લેવાનું એટલે સાડી પહેરેલી હોય તો પણ કન્ફ્યુઝ નહીં થવાનું અને અહીંયાથી જે આ ભાગ છે આપણે જોઈ લેવાનો અંદાજ આવી જાય કે હાર્મોલનો ભાગ ક્યાં શોલ્ડર ક્યાં પૂરો થાય છે એ તો આપણે અહીંયા અંદાજ આવી જ જાય એટલા માટે ત્યાંથી જ લેવાનું તો એ ખાસ ધ્યાન રહે અને આપણે આમાં સાઈડ કટનું પણ માપ લઈ લેવાનું સાઇડ કટ ઘણા નીચેથી પહેરતા હોય છે ઘણા ઉપરથી પહેરતા હોય છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું તો કટ કટનું માપ કેવી રીતે લેવાનું દઉં અને ખાસ કરીને સાઈડ કટ નું માપ લેતી વખતે સ્ટ્રેટ જ ઊભું રહેવાનું છે સાઇડ કટ માં પણ લંબાઈની જેમ જો એમ ઝૂકીને ઉપર રહેશે તો બે ઇંચ નીચે કટ જતા રહેશે અને પછી એ કહેશે કે નીચા થઈ ગયા છે કટ એટલા માટે જે કટનું માપ લેતી વખતે સ્ટ્રેટ આ રીતે જ ઊભું રહેવાનું છે તો એ ખાસ ધ્યાન રહે તો આ રીતે અહીંયાથી કટ એની જે ડ્રેસ પહેરેલો એમાં જોઈ લેવાનું કેટલા ઇંચનો છે આમાં આપણે અઢાર ઇંચનો છે તો આપણે પૂછી લેવાનું કે તમે ક્યાંથી પહેરો છો ઘણા ડ્રેસમાં એ લોકોએ જે પહેરેલો હોય એમાં અઢાર ઇંચનો હોય પણ એ લોકો એ જે પહેરતા હોય છે નોર્મલી એ ઓગણીસ અથવા વીસ થી પહેરતા હોય છે ક્યારેક કોઈ બીજા ટેલર પાસે જો સીવડાવ્યો હોય અને કોઈ મિસ્ટેક રહી ગયો હોય કટની ઘણા ટેલરો જે છે તે માપ નથી લેતા સાઈડ કટ નું ખાસ કરીને એ અંદાજે જ રાખી દે છે તો આપણે વીસ થી રાખવાનો છે તો પણ કઈ વાંધો નહીં આપણે એ રીતે મેજરમેન્ટ લઈ અને એ પણ આપણે કરી લેવાનું તો હવે આપણે સલવારનું માપ જોઈએ તો હવે આપણે આમાં સલવારનું માપ લેવાનું છે સલવારનું માપ કેવી રીતે લેવાનું તે આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આપણે કસ્ટમરને પૂછી લેવાનું કે તમે સલવાર ક્યાંથી પહેરો છો જે એ જે જ્યાંથી આપણે બતાવે અહીંયાથી અહીંયાથી ત્યાંથી જ આપણે માપ લેવાનું છે આપણે અંદાજે માપ નથી લેવાનું કે ભાઈ નોર્મલી બધા અહીંયાથી પહેરે છે એટલે આપણે અહીંયાથી માપ લઈ લઈએ તો એ એમાં ગડબડ થઈ જશે કારણ કે ઘણા ઉપરથી પહેરતા હોય અને ઘણા નીચેથી પહેરતા હોય જો ઉપરથી પહેરતા હશે અને તમે નીચેથી માપ લઈ લેશો તો કોઈ પ્રોબ્લેમ આવી જશે અને નીચેથી પહેરતા હશે અને તમે ઉપરથી માપ લઈ લેશો ફ્લોર લેન્થનું લેવાનું છે કારણ કે એ ચંપલ નથી પહેરાવો તો ચંપલ પહેરે છે એટલે એક ઇંચ જેટલું ઉપર આવી જાય છે સલવાર એટલે આપણે ફ્લોર લેન્થ આપણે લંબાઈ રાખી દેવાની તો આમાં એકતાલીસ ઇંચ થાય છે ઘણામાં ચાલીસ થાય ઘણામાં અડત્રીસ પણ થાય તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલા કેટલે આવે છે ને ક્યાંથી પહેરે છે અને પછી આપણે માપ લેવાનું છે આ મોરીનું આ મોરીનું જે માપ છે તે આપણે પૂછી લેવાનું કસ્ટમરને કે તમે કેટલી પોળી પહેરો છો તો જેટલી પોળી એ લોકો પહેરતા હોય એ રીતે આપણે માપ લઈ લેવાનું તો આમાં જે આ છે તે સોળ ઇંચની છે તો ઘણા પોળી પણ વધારે પહેરતા હોય ઘણા સત્તર અઢારસો 19 ની પણ પહેરતા હોય અને ઘણા લોકો એકદમ નેરો પણ પહેરતા હોય તો એ આપણે કસ્ટમર ઉપર ડિપેન્ડ છે કે કેટલી તો 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 એ લઈ લેવાનું ભૂલવાનું નથી આ આજનો અમારો તમને કેવો લાગે તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે આવજો